नमस्कार G24 लाइव न्यूज़ में आपनु स्वागत छे। आणंद मोगरीगा में प्रेम प्रकरण में फसायेल प्रेमिकाना पतिए प्रेमीनु ढींढाड़ी दीधु। हत्या करायेल लाश मळी आवता पोलीस तपास में हत्या मरण पामनार प्रेमिकाना पति अने तेना भाणा द्वारा कराई होवानी हकीकत सामे आवी छे। हाल आणंद रूरल पोलीसे मरण पामनार प्रेमिकाना पति अने तेना भाणानी धरपकड़ करीने कार्यवाही हाथ धरी छे। मोगरी गामे रहता राजेशभाई रावण ने एकाद वर्ष पहला ज बोरियावी गामे रहता पोताना साढूभाई जयेशभाई शंकरभाई रावणना काकानी पुत्री भाविका के जेनु लग्न मूळ नड़ियादना परंतु हालना बोरियावी गामे रहता अमित कुमार हर्षदभाई रावण साथे करवामां आव्यो हतो। तेनी साथे प्रेम संबंध बंधायो हतो जेनी जाण अमितभाई ने थई गई हती। प्रेमीने सबक शीखवाड़वा माटे अमितभाईए 11मी तारीखना रोज सांजना 7:30 वाग्याना सुमारे राजेश ने फोन करीने पुत्रीनी बर्थडे पार्टी निमित्ते सामरखा चौकड़ी पासे आवेली सगड़ी होटल में जमवानू राख्यू छे तेम जणावीने तेने आमंत्रण पाठव्यू हतू। राजेश रावण पण पोतानू एक्टिवा लईने त्यां पहोंची गया हता ज्यां अमितभाईए अने तेना भाणा जय दिनेशभाई रावणे राजेश ने बोरियावी गामनी मोटी केनाल पासे आवेला जीवापुरा बंध पासे लई गया हता। ज्यां राजेश ने गळा माथा अने कान અને તે સાથે જ ગાલ ઉપર મૂઠ મારીને નહેરમાં નાખી દઈ ફરાર થઈ ગયા હતા। રૂરલ પોલીસે મરણ પામનારના પિતાની ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને લાશને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપી હતી, જ્યાં આજે સવારે પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ માથામાં બોથડ પદાર્થનો ફટકો મારવાને કારણે મોત થયું હોવાની જાણ થઈ હતી। જો કે સચોટ કારણ માટે FSL માં મોકલી આપવામાં આવી હતી। ભૂપેન્દ્ર સોલંકી, બ્યુરો રિપોર્ટ, આણંદ। જી સર, જે મર્ડરની ઘટનાથી શું આખી હકીકત છે, કઈ રીતે આરોપી પકડાયા? આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 302-201 મુજબ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેના ફરિયાદી મંગળભાઈ છોટાભાઈ રાવળ જો એ પોતાના દીકરા રાજેશને કોઈની જોડે પ્રેમ સંબંધ હતો અને એના અનુસંધાને એના જેની સાથે એને સંબંધો હતા એના પતિ અમિત રાવળ અને એના ભાઈ છે જય દિનેશભાઈ રાવળ, જે નડિયાદનો છે અને અમિત બોરિયાવીનો રહેવાસી છે, એ લોકોએ પુત્રીની બર્થડે પાર્ટી માટે સીગડી હોટેલ પાસે બોલાવી ત્યાંથી એક્ટિવામાં બેસાડી લઈ જઈ અને સામરખા પાસે જે કેનાલ પાસ થાય છે એ સામરખા બોરિયાવી કેનાલમાં મારીને ફેંકી દીધા હોવાની 302-201 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। અને આમાં હાલે બે આરોપીઓ અમિત હર્ષદભાઈ રાવળ તથા જય દિનેશભાઈ રાવળને અટક કરવામાં આવેલા છે અને એની રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી કરવાની તપાસ ચાલુ છે।